સુરત પાલિકાની કાર્યવાહીનો વિચિત્ર વિરોધ. ગોપીતળાવ પાસે દબાણ હટાવવા યુવક ધાબે ચડી ગયો. શરીર પેટ્રોલ છાંટી કહ્યું, લાડી લઈ જશો તો સળગી જઈશ. નવસારી બજારમાં જાહેર રોડ પર લાડી ગલ્લાના દબાણથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાને ઉકેલવા સોમવારે ગોપીતળાવના ગેટ પાસે પાલિકાના દબાણ ખાતા કર્મચારીઓ લાડીઓ હટાવી રહ્યા હતા, ત્યારે રશીદ શેખ નામના યુવકે પોતાની લાડી નહીં લઈ જવા માટે કોર્પોરેશનના અધિકારીઓને જણાવ્યું હતું, જેમાં પોતે દરરોજ લઈને દરરોજ ખાવાવાળો માણસ છે, પરંતુ ખેંચતાણના અંદર રસીદે બોટલમાં પેટ્રોલ લાવી પોતાના શરીર પર છાંટી ધમકી આપી હતી કે તમે લાડીઓ લઈ જશો તો હું સળગીને મરી જઈશ અને પોલીસમાં તમારું નામ લખાવી દઈશ. રસીદે નજીકના મકાનના ધાબા ઉપર ચડી જઈ આ ધમકી આપી હતી. પોલીસવાન રસીદને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ મામલે સેન્ટ્રલ ઝોનના અધિકારી રશીદ શેખ રહે નમકવાલી ગલી નવસારી બજાર સામે સલાવતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કતારગામ ઝોનની ટીમે મનીષા ગરનાળાથી કોસાટ જતા તરફ રસ્તા 18 મીટરના ડીપી રોડ ઉપરથી સોમવારે કાર્યવાહી કરી 25 કાચા પાકા ઝૂંપડાઓ તેમજ વર્ષો જૂના રોડ ઉપર પડી રહેલા વાહનો દૂર કરી 500 ચોરસ મીટર જેટલો ડીપી રોડનો રસ્તો ખુલ્લો કર્યો હતો. સોમવારે અમરોલીમાં એસઆરપી અને સિક્યુરિટીના બંદોબસ્ત સાથે લાડી ગલ્લાનું દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો કરાયો હતો, જેમાં પાલિકાના એક કર્મીને ઇજા થઈ હતી. દબાણ ટીમે 23 લાડીઓ જપ્ત કરી હતી. હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અમરોલી 4 રસ્તા પાસે લાડીઓના દબાણથી ટ્રાફિક જામ થતાં કતારગામ જોઈને લાડી જપ્ત કરતા તેને છોડાવવા પાલિકા કર્મી સાથે જપાજપી કરી પથ્થરમારો કરાયો હતો.